નમસ્તે. ગુજરાત, ઇન્ડિયા અને અમેરિકાના ઇંગ્લિશ, હિન્દી, પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે અને હું છું ફોરમ મહેતા અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં પાટીદારોની માંગણીની ચર્ચા થકી ઉકેલવાનું આશ્વાસન આપ્યું ઉપમુખ્યપ્રધાને અને કોંગ્રેસ અને એનસીપીની યુતિને ભંગ કરવાના સંકેત આપ્યા કોંગ્રેસ પ્રમુખે. ભારતમાં હાલમાં જ થયેલ રેલવે દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખતા નૈતિકતાના આધારે રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની કરી રજૂઆત અને મુસ્લિમ ધર્મગુરુઓના એક સમૂહે કહ્યું કે 3 કલાકને રદ કરવો શરિયાનું ઉલ્લંઘન છે. અમેરિકામાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નેફ્ટાને ખતમ કરવાની આપી ધમકી અને જરૂર પડે મેક્સિકન વોલ બનાવવા માટે ટ્રમ્પ સરકાર પણ બંધ કરી શકે છે. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. સમગ્ર ગુજરાતમાં આરક્ષણની માંગણી સાથે આંદોલન પોકારનાર પાટીદાર સમાજની માંગણીઓનું વહેલાસર સમાધાન નીકળે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ગુજરાતના ઉપમુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું કે પાટીદારોના આગેવાની સાથે બેઠક યોજીને તમામ મુદ્દાઓની ચર્ચા થકી નિવારણ કાઢવામાં આવશે. રાજ્યસભાની ચૂંટણીમાં એનસીપીનો એકેય મત કોંગ્રેસને ન મળતા કોંગ્રેસ નારાજ છે. તેમના મુજબ એનસીપીએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે અને તેથી જ હવે તેમની વચ્ચેની યુતિને ખતમ કરવાનો નિર્ણય કોંગ્રેસે લીધો છે. આ વાતની જાણકારી આપતા ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ કહ્યું કે તેઓ એનસીપીની સાથે છેડો ફાડવાના છે. સ્વાઇન ફ્લુમાં નવો જ ખુલાસો થયો છે. રાજકોટના કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે સ્વાઇન ફ્લુમાં પહેલા કેલિફોર્નિયાનો ટ્રેન્ડ હતો અને હવે મિશિગન ટ્રેન્ડ છે, જેને લીધે સ્વાઇન ફ્લુનો પ્રકોપ વધ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે સપ્ટેમ્બરમાં સ્વાઇન ફ્લુમાં ઘટાડો આવશે. સપ્ટેમ્બર મહિનામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને પોતાના બર્થડે વખતે તેઓ ગુજરાત જાય તેવી શક્યતા છે. 17 સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિવસ છે અને એ જ દિવસે તેઓ નર્મદા બંધનું લોકાર્પણ કરવાના છે. ટ્રિપલ તલાક પર સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ફેસલા પર ગુજરાત બીજેપીના પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ મુસ્લિમ સમુદાયને અપીલ કરી કે આ નિર્ણય કોઈ એક વ્યક્તિ વિશેષના પક્ષમાં નથી, પરંતુ સમગ્ર સમાજ માટે વિકાસની દિશામાં એક પગલું છે. તેમાં માત્ર મહિલાઓનું જ નહીં પરંતુ સમાજનું પણ હિત સમાયું છે. વડોદરામાં સ્વાઇન ફ્લુનો વધુ પ્રમાણમાં ફેલાવો છે ત્યારે લોકોની તબિયતને લઈને ખાસ સર્વે હાથ ધરવામાં આવ્યો, જેમાં વડોદરા નગરપાલિકામાં 900 જેટલા કર્મચારીઓની સાથે જ મેડિકલ કોલેજના 800 જેટલા વિદ્યાર્થીઓને કામે લગાડવામાં આવ્યા છે, જેઓ લોકોને તપાસીને દવાઓ આપે છે. ભાવનગરની વાત કરીએ તો ત્યાં સેનાના જહાજ બનાવતી સરકારી કંપની આવેલી છે, જેના કર્મચારીઓનો આક્ષેપ છે કે આ કંપની બંધ કરવાનો કારસો રચવામાં આવી રહ્યો છે, જેને કારણે અનેક લોકો બેરોજગાર બની જશે. તેથી તેમણે અનશન આંદોલન કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો. ભુજનું હમીરસર તળાવ તેની સુંદરતાને કારણે લોકોને પોતાની તરફ આકર્ષિત કરતું આવ્યું છે, પરંતુ હાલ તેની સુંદરતાને કચરાનું ગ્રહણ લાગ્યું છે. લોકોએ તેની આસપાસ કચરો ફેંકીને તળાવના પરિસરને ગંદકીનું ગઢ બનાવી દીધું છે અને તેથી જાગૃત નાગરિકોએ તળાવને સ્વચ્છ કરવામાં આવે તેવી માંગણી કરી છે. વાત કરીએ જૈનોના પવિત્ર મહાપર્વ પર્યુષણની, ત્યારે અમદાવાદના પાલડીમાં આવેલા જૈન દેરાસરમાં ખાસ ધાર્મિક પૂજા કરવામાં આવી. અહીં જૈન સાધકોએ આવીને મહાવીર સ્વામીનો જન્મોત્સવ ઉજવ્યો. આવતીકાલે ખૂબ જ વાજતે ગાજતે ગણપતિ બાપાનું સ્વાગત કરવામાં આવશે. એવામાં મૂર્તિના વિસર્જન દરમિયાન પર્યાવરણને નુકસાન ન થાય તેના માટે લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનો જ આગ્રહ રાખે છે અને તેથી જ સાબરકાંઠાના બોડેલી ગામની મહિલાઓ નાળિયેરના ચોતરામાંથી વિઘ્નહર્તાનું સર્જન કરે છે. અમારી સાથે બની રહો, અમે ભારત અને અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. 5 દિવસોમાં 2 રેલવે દુર્ઘટનાઓ બાદ સરકારે બોર્ડના અધ્યક્ષ એ.કે. મિત્તલના સ્થાને એર ઇન્ડિયાના પ્રમુખ અશ્વિની લોહાણીની નિમણૂક કરવામાં આવી છે. રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ નૈતિકતાના આધારે પોતાનું પદ છોડવાની રજૂઆત કરી છે, જોકે પીએમ નરેન્દ્ર મોદીએ પ્રભુને રાહ જોવાનું કહ્યું છે. ભારતના મુસ્લિમ મૌલવીઓના સૌથી મોટા સમૂહમાંથી એક JUHA સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રિપલ તલાકના ફેસલાને શરિયાનું ઉલ્લંઘન જણાવ્યું. સમૂહનું કહેવું છે કે મુસ્લિમ સમુદાય માટે આ ફેસલો ગંભીર ચિંતાનો વિષય છે. વિકે શશિકલાને અસંગત સંપત્તિ રાખવાના 19 વર્ષ જૂના મામલામાં 4 વર્ષની સજા પર પુનર્વિચાર કરવાના અનુરોધને સુપ્રીમ કોર્ટે રદ કર્યો છે. કોર્ટે કહ્યું કે તેમની અપીલમાં કોઈ દમ નથી અને તેમને કોર્ટનો નિર્ણય અયોગ્ય નથી લાગતો. કેરલા હાઈકોર્ટે એસએનસી લેવલિન મામલામાં
સીએમ પિનરઈ વિજયનને છોડી મૂક્યા છે. આ મામલો 1997માં કેનેડાની એસએનસી લેવલિંગ કંપનીની સાથે 3 હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને ફરીથી શરૂ કરવા માટેના એક કરાર સાથે સંકળાયેલ છે, જેમાં રાજ્યના સરકારી ખજાનાને 266 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. સરકારે ક્રીમી લેયરની અધિકતમ સીમા 2 લાખ રૂપિયા સુધી વધારી દીધી. સાથે જ ઓબીસીમાં સબ કેટેગરાઇઝેશન કરવા માટે એક આયોગની સ્થાપનાની ઘોષણા પણ કરી, જેથી આરક્ષણમાં મળનારા લાભ યોગ્યતાના આધારે આપવામાં આવે. સીબીઆઈએ બુધવારે પૂર્વ નાણાપ્રધાન પી ચિદમ્બરમના દીકરા કાર્તિ ચિદમ્બરમની 8 કલાક પૂછપરછ કરી. આ પૂછપરછ 2007માં એફઆઈપીબીથી આઈએનએક્સ મીડિયાને મળેલી મંજૂરીમાં કથિત અનિયમિતતાઓના સંબંધમાં કરવામાં આવી. નાણા મંત્રાલયે 200 રૂપિયાની નવી નોટ બહાર પાડવાની ઘોષણા કરી છે. નવી મુદ્રા શરૂ કરવાનો આ નિર્ણય નાની ચલણી નોટોના સંચાલનમાં વૃદ્ધિ કરવા માટે લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈના સચિવ અમિતાભ ચૌધરી, ટ્રેઝરર અનિરુદ્ધ ચૌધરી અને કાર્યકારી અધ્યક્ષ સીએમ ખજાનાને કારણ બતાવો નોટિસ મોકલી છે. જસ્ટિસ લોઢા રિફોર્મ્સને લાગુ ના કરવા માટે પણ અમિતાભને આ અવમાનના નોટિસ મોકલવામાં આવી છે. પ્રશાસકની સમિતિને આ આદેશના આધારે બંધારણનો ખરડો તૈયાર કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. 2012ના ઓલિમ્પિકમાં કાંસ્ય પદક વિજેતા સાયના નહેવાલ, બી સાય પ્રણીત અને કિદમ્બી શ્રીકાંતે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ્સના 3જા ચરણમાં પ્રવેશ કરી લીધો છે. 12મી વરીયતા પ્રાપ્ત સાયનાએ સ્વિટ્ઝર્લેન્ડની અવરીયતાવાળી ખેલાડી સબરીના જેકવિટને માત્ર 33 મિનિટમાં હરાવી દીધી. અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિસે કહ્યું કે તેમણે મુંબઈની દરેક વસ્તુને અપનાવી છે અને હવે તે ઉર્દુ જેવી મીઠી ભાષા શીખવા માગે છે, જે મૂળ શ્રીલંકાની છે. જોકે તેનું પાલન પોષણ બહરીનમાં થયું છે અને હવે તેમનું કહેવું છે કે તે બોલિવૂડના પોતાના જીવનને ખૂબ જ પ્યારથી જીવી રહી છે. અમારી સાથે બની રહો, અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. indiantimesdaily.com પર આપનું ફરીથી સ્વાગત છે અને અમેરિકાના 10 મુખ્ય સમાચાર છે. રીનેગોશિએશન શરૂ થયા અને હજુ 1 અઠવાડિયું થયું છે અને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે તેઓ નેફ્ટાને ખતમ કરી દેશે. મેક્સિકોના ફોરેન મિનિસ્ટરે તેને માત્ર નરી ધમકી કહીને રદિયો આપ્યો છે અને કહ્યું કે તેઓ પોતાના દેશની ભલાઈ માટે પૂરી નિષ્ઠા અને અડગતાથી આ વાર્તામાં સામેલ થશે. મેક્સિકન સીમા પર પ્રસ્તાવિત દિવાલ સાંસદોની મંજૂરી અને રોકાણની સાથે બનાવવામાં આવે અને એ વાત સુનિશ્ચિત કરવા માટે જરૂર પડે તો ડોનાલ્ડ ટ્રમ્પ સરકારને પણ બંધ કરી શકે છે. ટ્રમ્પ ઈચ્છે છે કે યુએસ અને મેક્સિકો વચ્ચે એક સુંદર અને મોટી દિવાલ બનાવવામાં આવે અને તેમના વિવાદાસ્પદ નિર્ણયને કોંગ્રેસ ફંડ કરે. એનએસસીના પ્રવક્તા માઇકલ એન્ટની કહ્યું કે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં ભારતની ભૂમિકાના પાનાનો ઉપયોગ કરી એ ક્ષેત્રમાં પોતાની નીતિઓ ચલાવે છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પાકિસ્તાન વિરુદ્ધ નવી સખત નીતિઓમાં ઇસ્લામાબાદ પર પ્રતિબંધ લગાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સપ્ટેમ્બરમાં કેલિફોર્નિયાના સાંસદોને વ્હાઇટ સુપ્રેમસીના ઉત્થાનની તપાસ કરવા માટે એક સાર્વજનિક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સુનાવણીનો ઉદ્દેશ વ્હાઇટ સુપ્રેમસીના કોઈપણ પ્રદર્શન અને સમારોહની કરવામાં આવતી સુરક્ષાના ઉપાયો અને પ્રક્રિયાઓની સમીક્ષા કરવાનો છે, જેથી ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ઘટનાઓથી બચી શકાય. શાર્લોટ્સવિલમાં થયેલ હિંસક નસલવાદ પર એક ટેલિવિઝન નેટવર્કમાં લેખ લખનારા ભારતીય મૂળના એક સીઈઓની નિંદા કરવામાં આવી અને નસલવાદી હુમલો કરવામાં આવ્યો. રવિન્દ્ર ગાંધીએ કહ્યું કે આવું પ્રેસિડેન્ટનું સમર્થન નથી કરતા જે અમેરિકન્સને નફરત કરતા હોય અને તેમના પર ધ્યાન ન આપતા હોય. યુએસ નેવીએ તે દળના કમાન્ડરને પદભ્રષ્ટ કર્યા જેમને 2017માં એશિયામાં 4 વાર અથડામણ થઈ હતી, જેમાં 1 ડઝનથી પણ વધુ નૌકા સૈનિકોના મોત નિપજ્યા હતા. આ સોમવારે ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર યુએસએસ જ્હોન એસ મેકેન દ્વારા સિંગાપુર પાસે એક વ્યાપારિક જહાજને ટક્કર માર્યા બાદ આ ફેસલો લેવામાં આવ્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કેમ્પેન સ્ટાઇલ રેલી પહેલા હજારો પ્રદર્શનકારીઓ ફિનિક્સ શહેરની વચ્ચે એકઠા થયા. લગભગ 4,000 લોકોએ ફેસબુક પર આ વાતના સંકેત આપ્યા કે તે લોકો હરબર્ગર થિયેટર સેન્ટરમાં એન્ટી ટ્રમ્પ રેલીમાં ભાગ લેશે, જે કન્વેન્શન સેન્ટરથી 1 બ્લોક દૂર છે. અફઘાનિસ્તાન માટે રાષ્ટ્રપતિ દ્વારા નવી નીતિના સંદર્ભે સ્ટીવ બેનનના બ્રાયબાર્ટે એક આક્રમક મહત્વપૂર્ણ દ્રષ્ટિકોણ દર્શાવે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 7 મહિનાના વિચાર વિમર્શ બાદ અફઘાનિસ્તાન માટે પોતાની યોજનાનો ખુલાસો કર્યો અને એક અલગ દ્રષ્ટિકોણને બદલે વર્તમાન રણનીતિની આસપાસના ફેરફારની ઘોષણા કરી.
યુએસ ફર્સ્ટ લેડી મિલાનિયા ટ્રમ્પે તેના દીકરા બેરન ટ્રમ્પને ઓનલાઈન બુલિંગથી બચાવવા માટે પૂર્વ ફર્સ્ટ ડોટર ચેલ્સી ક્લિન્ટનનો આભાર વ્યક્ત કર્યો. સૌથી નાના ટ્રમ્પના કપડાં પહેરવાના ઉપાયોની નિંદા કરતા એક કોન્ઝર્વેટિવ ન્યૂઝ પબ્લિકેશનના આર્ટિકલ પર ક્લિન્ટને તેમનો બચાવ કર્યો હતો. ડેમોક્રેટિક પાર્ટીની પૂર્વ યુએસ પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ હિલરી ક્લિન્ટને પોતાના નવા પુસ્તકમાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ક્રીપ કહ્યા. ક્લિન્ટને કહ્યું કે પ્રેસિડેન્શિયલ ચર્ચા દરમિયાન મંચ પર જે પ્રકારે ટ્રમ્પ તેમની આસપાસ ફરી રહ્યા હતા તેનાથી તેમના રૂવાટા ઊભા થઈ ગયા હતા. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મ્સથી માંડીને વેડિંગ પ્લાનર સુધીના બધા જ અમેરિકન બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા. On her Bollywood debut, she played an overweight but educated woman who speaks up for her rights. In her second film, she plays a woman who stands up against open defecation. Actress Bhumi Pednekar says it's a conscious decision to take up films where she shares equal space with male actors, as she feels heroines are no more mere tools of glamour in movies. Bhumi told IANS, "Gone are the days where heroines just needed to be a puppet and a mere tool of glamour in films." Bhumi feels it's high time women took center stage in movies, and she is happy that the change has started setting in. She will next be seen in R.S. Prasanna directorial Shubh Mangal Savdhan, which deals with erectile dysfunction. For her, content-driven films, interesting characters and things that are hatke are attractive. Bhumi has also been roped in for the next film by director Abhishek Chaube of Urta Punjab fame, which revolves around Chambal dacoits and is set in the 1970s. Actress Katrina Kaif, who is a huge fan of character Jon Snow from the popular American fantasy drama Games of Thrones, says she would like to be a part of the show. Katrina shared a photograph on Instagram from a photo shoot in which she is seen sporting a tribal-inspired swimwear with silver anklets and expressed her desire to join the TV series. She captioned the image as, "Can I be in Games of Thrones, please? I love Jon Snow. Please take me in the show. Moody and brooding is my thing." The seventh season of Games of Thrones has reached its finale with only one episode left.